डार्क वेब थी बैंकની ડિટેલ મેળવી સુરતના તબીબનો સિમ કાર્ડ બંધ કરાવી દઈ બીજો નંબર મેળવી તેને આધારે બેંકમાંથી રૂપિયા 21 લાખ ટ્રાન્સફર કરી લેનાર ટોળકીના સાગરીતની સાયબર ક્રાઇમ સેલે બિહારથી ધરપકડ કરી હતી. સિટી લાઇટ મેક શર્મન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ડોક્ટર નીતિન વિનોદ મિત્તલ વેસુ ઓફેરા બિઝનેસ સેન્ટરના બીજા માળે સત્વ મેડિકલ હોસ્પિટલ ચલાવે છે. તેમની હોસ્પિટલના નામનું બેંકમાં કરંટ ખાતું છે. ગત 30મીના રોજ એકાએક તેઓનો સિમ કાર્ડ બંધ થઈ ગયો હતો. તે સાથે જ હોસ્પિટલના નામના બેંક ખાતામાંથી અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન મારફતે 21 લાખ બિહારના 4-1 એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. સાયબર ક્રાઇમની ટીમે બિહારના પટનાના બરકી મદનપુર ગામેથી 24 વર્ષીય સમીર નાકેશ્વર પ્રસાદ આર્યની ધરપકડ કરી હતી. જો કે તેમાં ફોટો સમીરનો હતો. નાઇજેરિયન ટોળકી દ્વારા ડાર્ક વેબથી આ હોસ્પિટલના બેંકનો મોબાઈલ નંબર, ઇમેલ આઈડીથી લઈ પાસવર્ડ સુધા હેક કરી લેવાયા બાદ ટોળકીએ વોડાફોનના સેન્ટ્રલ કસ્ટમર કેરમાં ફોન કરી તબીબનો બેંક સાથે લિંક નંબર બંધ કરાવી દઈ તેને તેના જ સંબંધિત કુંદને આ ડોક્ટરના નામનો આધાર કાર્ડ આપ્યો હતો. નકલી આધાર કાર્ડને આધારે 4 બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. તે સાથે જ આ આઈડીના આધારે બિહારથી નવો સિમ કાર્ડ ખરીદી પોતાના મોબાઈલમાં નાખ્યો હતો, જેમાં ઓટીપી મુંબઈ બેઠેલા ગેંગના 3 સભ્યોને આપતા જ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જોકે આ નાણાં ગેંગે જ બારોબાર ઉપાડી લીધા હતા. એકાઉન્ટ ખોલવાના બદલામાં સમીરને માત્ર 50,000 રૂપિયા મળ્યા હતા. ગત 2021ના નવેમ્બર ડિસેમ્બર મહિના આજુબાજુ હું સુરતના એક ફરિયાદીનું સિમ કાર્ડમાં નેટવર્ક અચાનક બંધ થઈ ગયેલું અને નેટવર્ક બંધ થયા બાદ એક દિવસના સમયગાળામાં જે તે સુરતના ફરિયાદીનું અલગ અલગ HDFCના બેંક એકાઉન્ટમાંથી આશરે 21 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું હતું, તે અનુસંધાને તે ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જેમાં IPCની કલમ 420, 465, 467, 468, 471 તથા IT Act ની કલમ 66C, 66D અનુસંધાને ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરવામાં આવેલી. આગળની તપાસમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ એક જે સિમ સ્વેપ પ્રકારનું જે ફ્રોડ હતું તેમાં અંદર જે આરોપી હતો તે વ્યક્તિને બિહારના પટનામાંથી પકડી પાડવામાં આવેલો છે. આ પર્ટિક્યુલર મોર્ડસ ઓપરેન્ડીમાં જેને સિમ સ્વેપ ફ્રોડ કહેવામાં આવે છે તેમાં જે તે વ્યક્તિનું એક એકાઉન્ટ આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, જે તે વ્યક્તિને આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ તેના જ નામનું એક બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. તે આધાર કાર્ડ બનાવીને જે તે કંપનીમાં જે પર્ટિક્યુલર આ જે ફ્રોડ હતું એમાં વોડાફોન કંપનીનું સિમ કાર્ડ હતું, તે વોડાફોનમાં તે ડુપ્લિકેટ આધાર કાર્ડ આપીને સિમ કાર્ડ બંધ કરાવવામાં આવે છે. સિમ કાર્ડ બંધ કરાવીને કોઈ પણ રીતે જે તે બેંકના આઈડી પાસવર્ડ ચોરી કરીને જે તે વ્યક્તિનું એક નવું બોગસ સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને બેંકમાં ઓટીપી મેળવીને અલગ અલગ 3 એકાઉન્ટમાંથી 21 લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું, જેમાં સંબંધિત જે વ્યક્તિ છે તેને ધરપકડ કરવામાં આવી છે. અને આ જ ગુનામાં અન્યની જે સંડોવણી હશે, જેને જે HDFC બેંકના આઈડી પાસવર્ડ ચોરી કરી હશે તથા જે તે વ્યક્તિના આધાર કાર્ડની ડિટેલ ચોરી કરી હશે તેની પણ આગળ તપાસ હાથ ધરીને ભવિષ્યમાં પણ આ ગુનાના અનુસંધાને જે અન્ય આરોપીની સંડોવણી હશે તેઓની પણ ધરપકડ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ કરશે. આ જે પર્ટિક્યુલર MO માં જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેનું નામ છે સમીર નાકેશ્વર પ્રસાદ આર્ય, જેઓની ઉંમર 24 છે, જેઓ ધંધો બેકાર છે અને મૂળ પટના બિહારના રહેવાસી છે. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત.